સમયકાળ પ્રમાણે પહાડોની વિવિધતા ખતમ થઈ ગયેલી છે એમ આપણને ધ્યાનમાં આવ્યું હાલ પહાડોમાં જોવા જઈએ તો ફક્ત ઇઝરાયેલી બાવળ શેષ બચેલા આપણને જોવા મળે છે અને આ પર્યાવરણ માટે અને પહાડોની વિવિધતા માટે ઘણી જોખમી બાબત કહેવાય તેના સમાધાન સ્વરૂપે ત્યાં જૂની વનસ્પતિઓ વૃક્ષો વેલા અને છોડ અસ્તિત્વમાં લાવવા જોઈએ તેને ફરીથી પાછા કેવી રીતે લાવવા તેના માટે મહેસાણાના યુવાનો દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું જેમાં મહેસાણાના પ્રયાસ ચેરિટેબલ ટ્રસ્ટ મહેસાણા દ્વારા તારંગા પુનઃપલ્લવિત અભિયાન અંતર્ગત તારંગાના પહાડોમાં સીડ બોલ્સ અને બીજના માધ્યમથી વૃક્ષારોપણ દર વર્ષે કરાય છે જેથી પહાડોમાં વૃક્ષો અને એના વૃક્ષોની વિવિધતા જળવાઈ રહે આ સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી પર્યાવરણ માટે સારી કામગીરી કરી રહી છે આ અભિયાનમાં રાજકોટ અમદાવાદ મહેસાણા પાટણ આમ સમગ્ર ગુજરાતમાંથી સૌથી વધારે યુવાનો જોડાયેલા છે જેમાં દર વર્ષે તેઓ ચોમાસાની ઋતુ દરમિયાન પહાડો ઉપર જઈને ત્યાં અલગ અલગ બીજનું રોપાણ કરાય છે તેમના દ્વારા દર વર્ષે બાવન પ્રકારના અલગ અલગ વૃક્ષો જેમ કે મહેંદી લીમડો દેશી બાવળ વડ ઉમરો પીપળો અને આંબલી જેવા વિવિધ બે લાખ જેટલા બીજોનું રોપણ પર્વતમાં કરવામાં આવે છે આ વર્ષે પણ તેમણે બે લાખથી વધારે બીજોનું રોપણ પર્વતોમાં કર્યું હતું અને પર્વતોની વિવિધતા જળવાઈ રહે તે માટે પ્રયત્નો કર્યા હતા પ્રયાસ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દર વર્ષે તારંગામાં એકત્ર થઈને આખો દિવસ ત્યાં ગાળે છે અને પર્વતોમાં બીજરોપણ દ્વારા વૃક્ષારોપણ કરે છે રિંકુ ઠાકોર ન્યૂઝ એટીન મહેસાણા